તે બનાસકાંઠા જિલ્લા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક વિભાગની કર્મચારીઓ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં એજન્ડા પરના કામોને વેચાણ લેવામાં આવ્યું અને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તે બાબત પર ચિંતન કરવામાં આવ્યું. આ ઉપરાંત સાધારણ સભાના પ્રમુખની વરણી કરવા બાબતે ગત વર્ષની સાધારણ સભાના ઠરાવને વંચાણે લઈ મંજૂર કરવામાં વર્ષ 2018 અને 2019ના હિસાબ વચાણે લઈ મંજૂર કરવા તેમજ સભાસંદ વીમા યોજના દાખલ કરવા જેવા અન્ય 8 કામોને વેચાણે લેવાયા હતા. સાધારણ સભામાં મંડળીના ચેરમેન અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ વિપુલભાઈ જોશી, વ્યવસ્થા સ્થાપક કમિટીના મંત્રી બાબુજી રાજપૂત, મંત્રી આર જે પ્રજાપતિ સહિતના સભાસદો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આજની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં ઘણા બધા સભ્યો હાજર રહ્યા એનો મને આનંદ છે. અમારી મંડળીએ ગત વર્ષે જે અંદાજ મૂક્યો હતો એના કરતાં સારું ધિરાણ કર્યું છે. લગભગ 1.25 કરોડ રૂપિયા અમે આ વર્ષે ધિરાણ કર્યું. આવતા વર્ષે અમારો એ ધિરાણ 2.5 કરોડથી વધારે પણ લઈ જવાનો અંદાજ છે. અમે એને લઈ જઈશું. મંડળીમાં ફિક્સ ડિપોઝિટો મૂકવા માટે ઘણા બધા સભ્યોના ફોન આવે છે, મારે એમને ના પાડવી પડે છે. એટલે મંડળીનો અમારો વહીવટ એટલો સારો છે કે લોકોએ અમને સંપૂર્ણ વિશ્વાસ આપી, વિશ્વાસ રાખીને એ મંડળીમાં ફિક્સ ડિપોઝિટો મૂક્યા છે.